गुजरात राज्यना खेडूतो माटे पूरती वीजळी आपवानुं शुरू कराता बागायती अने सीझनल खेतीना उत्पादन वधवानी शक्यता उभी थई छे। गुजरात राज्यना बजेटमां नाणा प्रधान कनुभाई देसाईए खेडूतोने दिवसे 8 कलाक वीजळी आपवानी जाहेरात करी छे, जेने लईने खेडूतोने खेतीनो पाक पण वधशे। ज्यारे रात्रि दरमियान आपवामां आवती वीजळीने कारणे खेडूतोने खेतरोमां जवुं पड़तुं हतुं, जेने कारणे हिंसक जानवरोनो डर पण रहेतो हतो, तेमज अन्य मुश्केलीओ पण पड़ती हती। जो के सरकार द्वारा दिवसे वीजळी आपवानी शरूआत करवामां आवता बागायती अने सीझनल खेतीनुं उत्पादन बमणुं थशे। આજે જાહેરાત કરવામાં આવી છે સૂર્યોદય વીજળી માટેની સૂર્યોદય યોજનાથી, એનાથી ખેડૂતો અત્યંત ખુશખુશાલ છે। કારણ કે જે નાઇટ દરમિયાન અઠવાડિયું લાઇટ આપવામાં આવતી હતી, એ નાઇટ દરમિયાન ખેડૂતો કંઈ જ નહીં કરી શકતા હતા, ના મેન્ટેનન્સ કરી શકતા હતા, ના એ લોકો લાઇટ ચલાવી શકતા હતા। પણ આ યોજનાથી ખેડૂતોનું ચોક્કસ પ્રમાણે કહી શકીશ કે નરેન્દ્ર મોદીભાઈનું જે મોદીનું સ્વપ્ન છે કે અમારે ખેડૂતોનું ઉત્પાદન ડબલ કરવું છે, તો એ જરૂરથી 3-4 વર્ષની અંદર પરિપૂર્ણ થઈ જશે। કેવી તકલીફો પડતી હતી નાઇટમાં જ્યારે લાઇટ મળતી હતી ત્યારે? નાઇટમાં 11 વાગે લોકો નાઇટમાં જ્યારે આપતા હતા ત્યારે તો પહેલાં તો અમારો ફોલ્ટ હોય તો જીબીના અધિકારીઓ આવીને શોધી જ નહીં શકતા હતા। કારણ કે ખેતરોની અંદર જો લાઇટ ગયેલી હોય, એ જડી અને જંગલોમાંથી ગયેલી હોય, એનો ફોલ્ટ શોધવો મુશ્કેલ પડી જાય। એટલે એ 8-7 દિવસ દરમિયાન કોઈ જ ખેડૂતોને વાડીમાંથી ફોલ્ટ નીકળી જ નહીં શકતો હતો। અને નાઇટ દરમિયાન તમારી મોટર બરી ગઈ હોય કે ડીપ ઇરિગેશનનું રિપેરિંગ કરવું હોય તો એ રિપેરિંગ બી થઈ શકતું નહીં હતું। અને આ લાઇટ નાઇટ દરમિયાનની ખેડૂતો માટે ખૂબ જ કષ્ટદાયક હતી, જે તદ્દન બિનઉપયોગી હતી। હવે કેટલા ખુશ છો? અત્યારના ખેડૂતો 100% ખુશ છે, અને આ યોજના કાયમ માટે ચાલુ રાખો એવી દરેક ખેડૂતોની માંગણી છે, તો જ અમારું ખેડૂતોનું ઉત્પાદન ડબલું થશે। અને હાલ જે મજૂરોનો લેબરનો પ્રોબ્લેમ છે, બધા પ્રોબ્લેમ આ યોજનાથી સોલ્વ થઈ શકશે।